स्वामी आज बताई हुआ माणस ने, भाई तू रेवा दे सीधी चमत्कार, तू भगवान नाम ले, ना ना मने सीधी चमत्कार जो कि जा ते आटली सेवा करी छे, आ तने मंत्र आपू छू, आ मंत्र नो जाप करीश तो समुद्र देवता प्रसन्न थाशे। माणस खुश थई गयो, मंत्र नो जाप कर्यो, समुद्र देवता प्रसन्न थई गया। शू जोईए छे? समुद्र देवता तमे तो जाणो छो, आ पत्नी रोज मेणा मारे छे, हवे सहन नथी थातुं, काई दळदळ फीटे जावू करो, तथास्तु ले आ शंख आपू छू, आ શંખની પૂજા કરીને તું જે માગીશ એ તને મળશે। રાજીના રેડ થઈ ગયો અને જવા માંડી ગયો, ત્યાં જ કીધું સમુદ્ર, પણ યાદ કરજે, યાદ રાખજે, આ શંખની પૂજા કરીને તું જે માગીશ એ તને મળશે, પણ તારા પાડોશીને વગર માંગે બમણું મળશે। જ્યાં સાંભળ્યું આ માણસ બેહોશ થઈને પડી ગયો। અરે રે રે રે, મેં આટલી મહેનત કરી અને આ શંખ મેળ્યો, અને આ મારા પાડોશીની જેની સાથે મારે રોજ ઝઘડો થાય છે એને બમણું મળશે, આ મારાથી સહન નહીં થાય। આવ્યો ઘરમાં, આવીને શંખ ફેંકી દીધો ખૂણામાં। પત્ની કે તો ક્યાં ગયા હતા? હવે બધું બતાવ્યું, આવી રીતે મેળ્યું અને પછી શંખ મેળ્યો, તો કે તો બહુ સારું, અરે ગાંડી આગળ તો સાંભળ, આપણે તો જે માગશું મળશે, ઓલા પાડોશીને આપણાથી બમણું મળશે એ મારાથી સહન નહીં થાય, એવો ને એવો ગરીબ રહ્યો, શંખ ખૂણામાં ફેંકી દીધો। એક દિવસે પતિ દેવતા નોકરીની શોધમાં ગયા હતા, પત્નીથી રહેવાયું નહીં, ભૂખ લાગી છે, કપડાં ફાટી ગયા છે, ઝૂંપડી તૂટ તૂટ થઈ રહી છે। આ શંખદેવતાને પધરાવ્યા ખૂણામાં, પૂજા કરી, શંખદેવતા પ્રગટ થઈ ગયા। શું જોઈએ છે? શંખદેવતા આપને ખબર છે, આ જુઓ કેવી હાલત છે, તથાસ્તુ। સાંજના પતિદેવતા આવ્યા, અરે હું ક્યાં આવી ગયો, જુએ છે, બે ઝૂંપડી હતી, બેમાંથી એકઈ નથી દેખાતી, ત્રણ મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ, ક્યાં આવી ગયો? ત્યાં તો ત્રીજી મલ્ટીસ્ટોરી બિલ્ડિંગમાંથી કોઈ સુંદરસ્ત્રી બોલાવે છે, આવો આવો, કોણ બોલાવે છે? જુએ પોતાની પત્ની, એટલા કપડાં નવા પહેરેલા છે, ઓળખાતી નથી, કરે આ શું થઈ ગયું? અરે પતિદેવ, આ તો આપની જ કૃપાને આભારી છે, આજે આપ શંખ લાવ્યા હતા એને કારણે જુઓ મારા કેટલા સરસ સરસ કપડાં થઈ ગયા, આ જુઓ કેટલું સરસ ખાવાનું થઈ ગયું, જુઓ કેટલું સરસ મકાન થઈ ગયું। અરે તમે રડો છો, તમને આનંદ નથી થતો? આટલું સરસ મકાન થઈ ગયું તોય આનંદ નથી થતો? ગાંડી, ત્યાં તો જો ઓલાના બે મકાન બની ગયા છે, આમાં મને ક્યાંથી ખાવાનું ભાવશે, આ મને ક્યાંથી આનંદ થાય? તારું તો એક જ મકાન બન્યું, ઓલાનું બે મકાન બની ગયા। અરે ઓલાએ કાંઈ મહેનત ન કરી, એના બે મકાન બની ગયા, મહેનત મેં કરી, મકાન એના ભાઈના બે, અરર, બે મકાન બની ગયા ઓલાના પાડોશીના, બે મકાન બની ગયા, આખી રાત વિચાર કરે છે, કરતા 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 ગાંડા જેવો થઈ ગયો, આખી રાત ઊંઘ ન આવી, કાંઈ ખાધું નહીં પીધું નહીં, છેવટે ગાંડા જેવો થઈ ગયો। અરે રે, ઓલાના બે મકાન બની ગયા। સવારના પોરમાં પૂજા શરૂ કરી શંખદેવતાની, શંખદેવતા પ્રગટ થઈ ગયા, હે શંખદેવતા, જો મારા ઉપર તમે કૃપાળુ હો, મારા મકાનની સામે એક કું બની જાય, ઓલા બે મકાન સામે બે કુવા બની ગયા, હે શંખદેવતા, જો મારા પર પ્રસન્ન હો, મારી એક આંખ ફૂટી જાય, ઓલાની બે આંખ ફૂટી ગઈ, આંધળો થઈ ગયો, કુવા પડીને મરી ગયો, હવે બહુ મજા આવી, હાસ હાસ, ભલે મારી એક આંખ ફૂટી, ઓલો તો મરી ગયો ને, બસ બહુ મજા આવી ગઈ। પોતાનું નુકસાન કરીને જે બીજાનું નુકસાન કરે, આ છે પાંચમા પ્રકારના, એ પેલા નહોતા ભરતીના સમયમાં, લેટેસ્ટ રિસર્ચ કરી છે, અત્યારે આપણા સમાજમાં ત્રીજા ચોથા અને પાંચમા પ્રકારના મનુષ્યો વધારે છે। એટલે મેં કાલે તેજસ્વી વિદ્યા તારલાવને કીધું, ભાઈ તમે લોકો પહેલાં મનુષ્ય બનો, પછી સારા ડૉક્ટર સારા એન્જિનિયર બનજો, પણ પહેલાં સારા મનુષ્ય બનો। એ મનુષ્ય બનાવવાની ટ્રેનિંગ તમને નથી મળતી શૈક્ષણિક સંસ્થાઓમાં, લર્નિંગ ટુ બી એ યુનેસ્કોએ ફોર્મ્યુલા આપ્યો છે, હજી સુધી એ ટ્રેનિંગ શરૂ નથી થઈ કેરેક્ટર બિલ્ડિંગની। આ કેરેક્ટર બિલ્ડિંગની ટ્રેનિંગ તમને સ્વામી વિવેકાના પુસ્તકો મળશે, દરરોજ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવો પડશે, દરરોજ પ્રાર્થના કરવી પડશે, ધ્યાન કરવું પડશે, સદગ્રંથોનું અધ્યયન કરવું પડશે। આવી રીતે અનૌપચારિક રીતે તમારે સારા મનુષ્ય બનવું પડશે। સારા મનુષ્ય બનવા માટે પણ પોતાના જીવનના ઉદ્દેશ્યને સમજવું પડશે, આ જીવવાની કળા શીખવી પડશે, એના માટે પણ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ અત્યંત આવશ્યક છે। આ એકાગ્રતા ધ્યાનની બાકીની ચર્ચા, જે મુખ્ય ચર્ચા આજે રહી ગઈ, જે આપણે કહી રહ્યા હતા એ કાર્ય અને પૂજા, એ બંનેનું સામંજસ્ય આપણા દૈનિક જીવનમાં કેવી રીતે થઈ શકે, એની ચર્ચા આપણે આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરીશું। અત્યારે આપણે આ કિંમત ચૂકવવા કેમ તૈયાર નથી, એનું એકમાત્ર કારણ છે કે આપણે એની કિંમત જાણતા નથી, બીજું કોઈ નથી, એમાં કારણ બીજું કોઈ નથી। આપણે જે ટ્રમ્પ કાર્ડ રમીએ છીએ કે મને સમય નથી, આપણું ટ્રમ્પ કાર્ડ છે। કોઈને પણ કહો કે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવા માટે, કે તમે આ સત્સંગ માટે આવો દર અઠવાડિયે, કે તમે આ આટલા પુસ્તકો દરરોજ આટલી 10 મિનિટ 15 મિનિટ કાઢો, તરત જ ટ્રમ્પ કાર્ડ આપણે કાઢીએ છીએ। શું છે ટ્રમ્પ કાર્ડ? હમણાં નહીં, મને હમણાં સમય નથી, આટલી મારી એક્ટિવિટીઝ પૂરી થઈ જાય એના પછી હું આ બધું કરીશ,
એ ટ્રમ્પ કાર્ડ સ્વીકારવા કાઢીએ છીએ અત્યારે, એટલા માટે કે આપણા મનમાં પ્રાયોરિટીઝના લિસ્ટમાં આ લાસ્ટ પ્રાયોરિટી આઇટમ છે. બાકી બધા કાર્યો માટે આપણને સમય મળે છે, એક્સ્ટ્રા કાર્યો માટે પણ સમય મળે છે, પણ બાકી બધા કાર્યોના સમય પછી જો સમય બચશે તો જ એને આપશું. અને એવો સમય ક્યારે આવતો નથી, કારણ કે બીજી બધી ઘણી પ્રાયોરિટી આઇટમ આવી જાય છે અને આ આઇટમ સૌથી છેલ્લે રહી જાય છે. એનું કારણ એટલા માટે છે, એ કારણ છે કે આપણે એનું મહત્ત્વ સમજતા નથી. ઘણા લોકો કહે છે આટલા બધા ડ્રોપઆઉટ્સ, આજે તો ઠીક છે ઓછી સંખ્યા છે, એક્સપેક્ટેડ કે મેળો ચાલે છે, વરસાદ આવે છે, જન્માષ્ટમીની સિઝન છે, પણ અમસ્તુ પણ ડ્રોપઆઉટ્સ ઘણા બધા છે. ફક્ત અહીંયા જ નહીં, જ્યાં જ્યાં ચર્ચાઓ ચાલતી હોય કે કોઈ બીજા આધ્યાત્મિક સાધકો થોડોક આગળ જાય એના પછી અચાનક એક બ્રેક આવી જાય અને કોણ જાણે કેમ બસ એના પછી ડ્રોપઆઉટ, થોડાક વખત સુધી આગળ જાય પછી ડ્રોપઆઉટ. કેમ, એનું કારણ શું? એનું એકમાત્ર કારણ છે કે આપણા જીવનમાં આધ્યાત્મિકતા, આ એકાગ્રતા, ધ્યાનનો અભ્યાસ કરવાની ઈચ્છા તો પ્રગટ થઈ, પણ હજી સુધી મનનું પરિવર્તન નથી થયું. અને મનનું પરિવર્તન એટલે કે ફક્ત ચેતન મનનું પરિવર્તન નહીં, અચેતન મનનું પણ પરિવર્તન થવું જોઈએ. સબકોન્શિયસ માઇન્ડ, એનું પરિવર્તન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણા મનનો એટીટ્યૂડ ઓફ માઇન્ડ બદલાશે નહીં. આ છે સિક્રેટ, રહસ્ય. જ્યારે આપણા જીવનમાં આ ખબર પડી ગઈ કે આપણા જીવનનું ધ્યેય શું છે, આપણી પ્રાયોરિટી આઇટમ શું છે, અને ચેન્જ ઓફ એટીટ્યૂડ ઓફ માઇન્ડ, જીવનને જોવાની જે દૃષ્ટિ, એ દૃષ્ટિભંગી જ્યાં સુધી બદલાઈ નથી ત્યાં સુધી આવી રીતે ડ્રોપઆઉટ થતા રહેશે, આવી રીતે આપણને વ્યવધાન આવતા રહેશે. વચમાં વચમાં પાછું કંઈક ઉફાળો આવશે પણ પાછું સમી જશે, અથવા તો હંમેશાના માટે આપણે ફેંકાઈ જશું આ રસ્તામાંથી. એ સ્વાભાવિક વાત છે. એટલા માટે આ ચેન્જ ઓફ એટીટ્યૂડ ઓફ માઇન્ડ એક બે દિવસમાં નથી આવતો. દીર્ઘકાળના અભ્યાસ પછી જ્યારે સબકોન્શિયસ માઇન્ડ, અચેતન મનમાં પરિવર્તન આવે છે, અને જ્યારે મનમાં વિવેક બુદ્ધિ દ્વારા વારંવાર ઠસાવી સમજમાં આવી જાય છે કે ના, મારા જીવનનું ધ્યેય આ છે અને આ મુખ્ય ધ્યેય છે, આ મુખ્ય ધ્યેયને મેળવવા માટે થઈને મારે ટોપ પ્રાયોરિટી આઇટમ છે આ એકાગ્રતા, ધ્યાનનો અભ્યાસ, સ્વાધ્યાય, સદગ્રંથનું અધ્યયન, આ ટોપ પ્રાયોરિટી છે, એના માટે થઈને બધું છે. એકવાર આ વાત સમજમાં આવી ગઈ, હૃદયથી સમજમાં આવવી જોઈએ, આપણા અચેતન મનમાં આવી જવી જોઈએ. ફક્ત કોઈ કે એટલા માટે નહીં, જ્યારે આવી ગઈ પછી ડ્રોપઆઉટનો ભય નથી, ત્યાં સુધી ડ્રોપઆઉટનો ભય છે. અને ઘણા લોકો પૂછે છે કે ભાઈ આટલા ડ્રોપઆઉટ થાય છે તો તમને નિરાશા નથી થતી? કેટલા લોકો તમારી પાસે આવે, પુસ્તકો તમે વાંચો આપો, થોડાક વખત જાય, આવે બે ત્રણ વાર આવે પછી એકદમ ગાયબ થઈ જાય, પુસ્તકો પણ ગયા એ પણ ગાયબ થઈ ગયા, તો તમને નિરાશા નથી થતી? તો કેટલા ડ્રોપઆઉટ છે, 99% ડ્રોપઆઉટ, અને તેમ છતાં તમને નિરાશા નથી થતી? કે ના, એટલા માટે નથી થતી કારણ કે ગીતાનો એક શ્લોક મેં વાંચેલો છે, એટલા માટે નથી થતી. અને ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે? મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, યતતામપી સિદ્ધાનામ કશ્ચિનમાં વેતિ તત્વતા. મેં તો સોની એક વાત કરી, શ્રી કૃષ્ણ ભગવાન કહે હજારો હજારો, 1000માં નહીં, હજારો હજારો વ્યક્તિઓમાં કોઈ એકાદ જ વ્યક્તિ મને જાણવાનો પ્રયત્ન કરે છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, એકાદ કોઈક એકાદ જાણવાનો પ્રયત્ન કરે છે, આ સિદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને યતતામપી સિદ્ધાનામ, આવી રીતે જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે સિદ્ધિ મેળવવાનો, એમાંથી એકાદ કશ્ચિનમાં વેતિ તત્વ, એમાંથી એકાદ વ્યક્તિ જ મને જાણે છે. તો પર્સન્ટેજ જુઓ, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરો, ત્યારે ખબર પડશે કે અહીંયા જે બેઠા છે ઘણા બધા વધારે છે, કારણ કે અહીંયા 56 ભોગનો પ્રસાદ નથી. ઘણા લોકો કહે છે ને તમે એમ કહો છો ઓછા, અરે અમે જોઈને આવ્યા મેળામાં, જન્માષ્ટમીના મેળામાં કેટલો માણસ. અરે ભાઈ, જન્માષ્ટમીનો મેળો નથી આ, અમારે બુક સ્ટોલ ત્યાં ખોલવામાં આવ્યો છે રામકૃષ્ણ આશ્રમ તરફથી, એટલે પરમ દિવસે રાતના હું ગયો તો જોવા માટે. તો આ મેળો યોજાય છે જન્માષ્ટમી માટે, એટલે મને એમ હતું કે કદાચ ત્યાં રેકોર્ડ ચાલતી હશે, હરે રામ હરે કૃષ્ણ, કૃષ્ણ ભગવાનને ભજનો ચાલતા હશે. તો બીજી જુદી રેકોર્ડ ચાલી રહી છે પબ્લિકમાં, મોટા જોરદાર અવાજ, એવી એવી રેકોર્ડ કે જેને કૃષ્ણ ભગવાન સાથે કોઈ સંબંધ નથી, જન્માષ્ટમી સાથે કોઈ સંબંધ નથી, સ્ટેજ ઉપર પ્રોગ્રામ ચાલે છે અને જન્માષ્ટમી સાથે કોઈ સંબંધ નથી, જન્માષ્ટમીનો મેળો છે. તો જન્માષ્ટમીના મેળામાં આટલા બધા લોકો જાય છે ને એમ સમજો નથી, બધા ધર્મને કારણે જાય છે.
કે શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે ખૂબ ભક્તિ ઉભરાય છે એટલા માટે એલું મેડામ જાય છે, એની સાથેનું કોઈ કનેક્શન નથી. શ્રી મા શારદા દેવી ત્યાં જગન્નાથપુરી ગયા હતા અને ત્યાં એમણે જોયું જગન્નાથના રથના દર્શન કરવા માટે લાખો લાખો લોકો તલપા પર થઈ રહ્યા છે. માના આંખમાંથી આંસુ આવી ગયા, આહા, આટલા લોકોને જગન્નાથના દર્શન થશે ને આટલા લોકો મુક્ત થઈ જશે, આહા. કારણ કે એમ કહેવાય છે કે જેને જગન્નાથના દર્શન થયા તે દિવસે એ રથને બીજે દિવસે બધાની મુક્તિ થઈ જાય છે. પછી માએ ધ્યાનમાં વિચાર કર્યો, ઓહો, આમાંથી આ લાખોમાંથી એકાદ બેની જ મુક્તિ થશે. કેમ? મોટાભાગના લોકો જગન્નાથના દર્શન કરવા નથી આવ્યા, જગન્નાથ પાસેથી કંઈક માગવા આવ્યા છે કે અમને કંઈક મળી જશે, જગન્નાથના દર્શનથી અમને કંઈક લાભ મળશે. ભગવાનને મેળવવા માટે આપણે પ્રયત્ન નથી કરી રહ્યા. શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે, મનુષ્યાણામ સહસ્રેશુ કશ્ચિત યતતિ સિદ્ધયે. સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, સિદ્ધ બનવા માટેથી ને હજારોમાં એક પ્રયત્ન કરે છે. સિદ્ધિ ચમત્કાર મેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે, હા એ વાત છે. ઘણા લોકો સિદ્ધિ ચમત્કાર મેળવવા માટે કેટલી બધી જાતના યોગાસન બધું કરે છે, એ પછી હેલ્થ સુધારવા હોય કે બીજા બધી જાતના બ્લડ પ્રેશર ડાઉન કરવા માટે હોય, એ લૌકિક લાભ મેળવવા માટે ઘણા લોકો યોગાસન કરે છે, એ વાત સાચી છે. ઘણા લોકો સિદ્ધિ અને ચમત્કાર પ્રાપ્ત કરવા માટે પણ સાધના કરે છે, એ પણ એમાં પણ ઘણા બધા લોકો છે. પણ સિદ્ધ બનવા માટે થઈને કે મારે એકાગ્રતા અને ધ્યાનમાં ઊંડું ઉતરવું છે. કેમ? કારણ કે ધ્યાનના અંતિમ લક્ષ્ય નિર્વિકલ્પ સમાધિને મેળવવા માંગુ છું, ચિર શાંતિ માગું છું, પરમ સુખ, શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માગું છું, એવી એકાગ્રતા માનવું માગું છું કે જે મને હંમેશ માટે કલાનું કૌશલ્ય આપશે, કર્મનું કૌશલ્ય આપશે, મને જીવનના અને મૃત્યુના જે રહસ્યને શીખવાડી દેશે, એવી જાતની ઈચ્છા ધરાવતા સિદ્ધ બનવા માટે કેટલા લોકો છે? હજારો હજારોમાંથી એકાદ, હજારો હજારોમાંથી એકાદ. સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે ઘણા બધા લોકો છે, તો ભગવાનને મેળવવા માટે બહુ જ ઓછા લોકો છે, બહુ જ ઓછા. આપણે જે જોઈએ છીએ આટલા બધા લોકો ધર્મ મંદિરોમાં જાય છે, કેટલો ધર્મનો કેટલો બધો પ્રકાશ, બધું ખોટું છે. ભગવાનને મેળવવા માટે નથી જતા, મોટાભાગના લોકો ભગવાન પાસેથી મેળવવા માટે જાય છે. એ લોકોને હૃદયમાં પૂછી લો કે તમે કેમ આટલા વ્રત ચણા ઉપવાસ કરો છો, ભગવાનને મેળવવા માટે? તો મોટાભાગના લોકો કહેશે ના. ત્યાં સુધી કે જો ભગવાન કદાચ આવી પણ જાય કે ભાઈ હું દર્શન દેવા માટે તત્પર છું, આવું, તો કે હમણાં નહીં, હજી મારે આ બે ચાર એસાઇનમેન્ટ પૂરી થઈ જવા દો, મારી થીસીસ પૂરી થઈ જવા દો, મને પીએચડી ડિગ્રી મળે, મારા ધંધામાં આ ધંધો, મારી બીજી બ્રાન્ચ ખોલી છે જર્મનીમાં, ઓસ્ટ્રેલિયામાં, એ બધી પરી થઈ જાય, સાત દીકરીને પરણાવવાની છે, પરણાવી દઉં, એના પછી તમે દર્શન મને આપજો. કારણ કે દર્શન પછી શું થશે મને કંઈ ખબર નથી પડતી, ડેન્જરસ છે, એટલે હમણાં દર્શન નહીં આપતા. ભગવાનને મેળવવા માટે સિદ્ધિ પ્રાપ્ત કરતા પ્રયત્ન કરીએ છીએ, એટલું જ નહીં, ભગવાનને મેળવવા માટે કોઈ સાધના નથી કરતા. ત્યાં સુધી કે ભગવાન જો મળી જાય તો એના માટે પણ આપણે તૈયાર નથી. શ્રી રામકૃષ્ણ દેવના ભક્ત હતા ગિરીશચંદ્ર ઘોષ, એ ગૃહસ્થ ભક્ત, શું એમનો તો વિશ્વાસ, એમની શ્રદ્ધા ભક્તિ પાછળથી તો એટલી બધી થઈ કે શ્રી રામકૃષ્ણ કહેતા હતા કે સોળ આના સવા સોળ આના શ્રદ્ધા ભક્તિ છે એની પાસેથી બધા શીખવું છે, એની શું એમના શરણાગતિનો ભાવ અને શ્રી રામકૃષ્ણ પ્રત્યે કેટલી એમની ભક્તિ. પણ એ તો પાછલા જીવનમાં, પહેલાંના જીવનમાં, પહેલાંનું જીવન અત્યંત વિભિન્ન ભિન્ન જ પ્રકારનું, ખૂબ દારૂ પીતા, નાટકકાર હતા, મહાન નાટકકાર, મહાન કવિ, નાસ્તિક. ત્યાં સુધી કે નાનપણમાં એમણે એ મા જગન્માતાના મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી, તલવારથી એને કાપી નાખી મૂર્તિને, હું આ બધી મૂર્તિ વૃત્તિમાં માનતો નથી. ત્યાં સુધીના નાસ્તિક, ઘોર નાસ્તિક, ભગવાનમાં ન માને. પણ ધીરે ધીરે પછી એવી જીવનમાં પરિવર્તન આવ્યું, પત્ની મરી ગઈ, પછી થોડુંક એમનામાં પરિવર્તન, ત્યારનો એક સ્ટેજ આવ્યો, એવો આવ્યો, એક એવી સ્થિતિ આવી કે જ્યારે એ વિચારવા લાગ્યા કે આ બધાની પાછળ કોઈ સત્ય છે કે નહીં, આ બધું શું પ્રવાહમાન છે. અને એવી પરિસ્થિતિમાં થોડીક થોડીક એમને મા કાલી પ્રત્યે ભક્તિ જાગી, તો મા કાલીના સ્તોત્ર પાઠ કરતા. એક દિવસે નાટક જે ભજવી રહ્યા છે, એક નાટક પૂરું થઈ ગયું, બીજું નાટક હજી, બીજો સીન પૂરો શરૂ થવાનો છે, એ વચ્ચેની જે ગેપ હતી, એ ગેપની વચ્ચે ત્યાં થિયેટરમાં જ રંગમંચ ઉપર હજી પડદો ચડ્યો ત્યારે એ મા કાલીની સ્તુતિ કરવા માંડી ગયા અને ખૂબ જ આંતરિકતાપૂર્વક સ્તુતિ કરી. અને ત્યાં તો એમને
माँ काली नो अवाज संभळायो, दीकरा हूँ तारी भक्ति थी प्रसन्न थई छू अने हवे थोड़ी ज वार मां हूँ तने दर्शन देवानी छू, तू दर्शन माटे तैयार थई जा। गिरीश घोष इने तो कल्पना नहोती, अचानक माँ काली, हजी तो बीजा लोग तो कहे कि केटला जीवन जीवन पर साधना करे त्यारे मळे, हूँ तो आवो दारूडियो ने आटलू बधुं रंगमंच ने आ बधुं करूँ छूं, हजी थोड़ाक ज मैं स्तोत्रपाठ कर्या एमां माँ काली आवी रीते कहे छे दर्शन आपीश, पछी सांभळ्युं तो दर्शन आपे एना पछी तो बधुं खतम, पछी तो मोक्ति प्राप्ति थई जाय, पछी तो आ पृथ्वी वगैरह कंई न रहे, पछी कोण जाणे क्या लोकमां लई जशे अने आ बधुं मारुं थिएटर ने बधुं एमनेम पड्युं रहेशे तो शुं थशे। गभराई गया, माँ मने दर्शन नहीं आपता, हमणां दर्शन नहीं आपता, पछी आपजो हमणां नहीं, गिरीश घोष कहे छे। पछी माँ काली नो अवाज संभळाय छे, अच्छा ठीक छे हूँ तो तने सामेथी दर्शन देवा आपी हती, जे दर्शन मेळववा माटे साधको केटली कठोर तपस्या करे छे तेम छतां हूँ दर्शन देवा आवती ते दर्शन नथी जोता, तो काई नहीं, मारू कोई दिवस वरदान अफळ जातुं नथी, तू कोई पण वरदान मांगी ले, ज्यारे हूँ आवी छू तो कंईक ने कंईक हूँ दीधा वगर नहीं जाऊँ, माटे तारे जे मांगवो ए मांगी ले, वरदान मांगी ले। गिरीश घोष पछी विचार करे छे कि शुं मांगू, आमां सफळता मांगू, नाट्य कंपनीमां सफळता मांगू, मारू रंगमंच थिएटर सौथी फेमस थे ए मांगू, घणा बधा विचार करे छे, पछी कहे छे पैसा मांगू, शुं मांगू, पण थोड़ूक थोड़ोक एमने વિવેક બુદ્ધિ આવે હતી, પૈસા આવે છે પૈસાની સાથે ઝેર આવે છે એમ સાંભળ્યું હતું, નામ યશની આકાંક્ષા આવે છે તો એની પાસે સાથે ઝેર આવે છે, આ બધું સાંભળેલું હતું, અરે વધારે પૈસા આવશે એની સાથે એની પછી ઝેર આવશે, એની સાથેનું વિષ આવશે, એ વિષનું પણ મારે પાલન કરવું, મારે પાન કરવું પડશે, હું વધારે આસક્તિમાં ફસાઈ જઈશ, એટલે ગભરાઈને બોલ્યા, માં મારે બીજું મારે કાંઈ નથી જોતું। તો માં કાળી એકદમ ક્રોધિત થઈ ગયા, તો પછી મને બોલાવી શું કરવા, તારે નહોતું જોતું કાંઈ, તારે મારા દર્શન નહોતા જોતા, તો મારે કાંઈ જોત સિદ્ધિ જોતી તો મને બોલાવી શું કરવા, મારું કોઈ દિવસે જવા આવવાનું અફળ થતું નથી, હવે ખડક દ્વારા હું પ્રહાર કરીશ તારા ઉપર, અને કાં પછી કોઈ પણ વસ્તુ મને કહી દે જેના પર હું ખડક પર પ્રહાર કરું, પણ ખડકના પ્રહાર વગર હું જઈશ નહીં અહીંથી। ગિરીશ ઘોષ ગભરાઈ ગયા, હવે કોના ઉપર ખડકનો પ્રહાર કરવાનો, કે પોતાનો જીવ તો વાલો છે, જીવ વાલો ન હોત તો પહેલાં જ માના દર્શન કરી લીધા હોત, પણ જીવ વાલો છે, કદાચ મરી જાઓને મુક્તિ પ્રાપ્ત થઈ જાય, પૃથ્વી છૂટી જાય, એટલે પછી ગભરાઈને બોલ્યા, માં અમારી આ અભિનેતા તરીકે હું ખૂબ ફેમસ થઈ ગયો છે અને અમારી જે પ્રસિદ્ધિ છે એ પ્રસિદ્ધિ ઉપર ખડક મારો, અને ખરેખર રંગમંચના અત્યંત શ્રેષ્ઠ અભિનેતા ત્યારથી ગિરીશ ઘોષની આ જ્યારથી દર્શન થયા આવી રીતે થયું એ ખડક પડ્યો, અભિનેતા તરીકેનું એમનું જે પ્રસિદ્ધિ હતી એ ઓછી થવા માંડી, અને લેખક તરીકેની કવિ તરીકેની પ્રસિદ્ધિ વધારે માંડવા માંડી, પણ આ જે રંગમંચના અભિનેતા તરીકેની પ્રસિદ્ધિ ગઈ। તો આ તો ઉદાહરણ છે કહેવા માટે કે ખરેખર તો આપણે સિદ્ધ બનવા માટે પ્રયત્ન કરવાવાળા જેમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે બહુ જ ઓછા છે। સ્વામી યતીશ્વરાજી મહારાજ કહેતા, ધી ટ્રુ સ્પિરિચ્યુઅલ લાઈફ ઇઝ ઓનલી ફોર એ સિલેક્ટેડ ફ્યુ, બહુ જ ઓછા વ્યક્તિઓ માટે, બહુ જ ચૂંટેલા વ્યક્તિઓ માટે જ આ ખરેખર એકાગ્રતા ધ્યાનનો આ પદ છે। કેમ? ડ્રોપઆઉટ્સ વધારે છે, ડાયવર્શન્સ વધારે છે, જેમ વાત કરી મનુષ્યાણામ સહસ્ત્રી, સ્વામી વિવેકાનંદ પણ વાત કરે છે, ધ રોડ ટુ ધ ગુડ ઇઝ ટફેસ્ટ એન્ડ સ્ટીપેસ્ટ ઇન ધીસ યુનિવર્સ, ધ રોડ to the good is toughest and steepest in this universe, it is a wonder that a few succeed, no wonder so many fall। je param pad no je pad che e etlo kathin che, shurasya dhara nishita duratya durgam pathastat kavyo vadanti, etlo kathin che, talwar ni tikshna dhar upar chalva jevo che, etlo kathin che, etlo durgam che ke aa bahu j ochi vyaktiyo aama safal thai che, એમાં આશ્ચર્ય નથી, આશ્ચર્ય એમાં એમાં છે આટલી બધી જે વ્યક્તિઓ જે અસફળ થાય છે અને ડ્રોપ આઉટ થાય છે એમાં આશ્ચર્ય નથી, આશ્ચર્ય એમાં છે કે થોડીક વ્યક્તિઓ સફળ થાય છે એ આશ્ચર્યની વાત છે, એ થોડીક પણ સફળ થાય છે, હજારો હજારમાંથી એકાદ વ્યક્તિ બચી જાય છે એ પણ એક મહાન વાત છે। કેમ? રસ્તો જેવો છે, એટલો બધો ડ્રોપ આઉટ્સ, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને, કેમ એમ કહ્યું?
એટલે શું બહાદુર હરિનો માર્ગ શેષ હોનાર શૂરવીર બનવાનું. જ્યાં સુધી આપણે તલવાર ચલાવતા નહીં આવડે, જ્યાં સુધી બંદૂક ચલાવતા નહીં આવડે, ત્યાં સુધી શું આપણે આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં નહીં આગળ વધી શકીએ? ના. અહીંયા જે શૂરવીરની વાત છે, આ છે માનસિક સાહસ. કેમ? કારણ કે તુલસીદાસજી કહે છે, સત્સંગ માંડ કરવા જતા શ્રીમદ ભાગવતમાં પણ સત્સંગનો મહિમા આવે છે, એમાંથી થોડો પાઠ કરશો સત્સંગનો શું મહિમા છે. પણ સત્સંગ કરવા જતા ઘણી બધી બાધાઓ આવે છે, અને તુલસીદાસજી એનો બહુ સરસ વર્ણન કરે છે. મોટા મોટા પહાડ છે રસ્તામાં, જંગલ છે, વાઘ છે. એ મોટા મોટા પહાડ એટલે વ્યવહારિક કાર્યો, જંજાળ, કેટલા બધા કાર્યો. જે દિવસે તમારે સત્સંગમાં જવું હોય, કે તમે નક્કી કર્યું કે આજે મારે એકાગ્ર ધ્યાન આ ધ્યાનમાં સરસ રીતે બેસવું છે, આજે સદગ્રંથોનું પાઠ કરવું છે, જ્યાં તમે દ્રઢ નિશ્ચય કર્યો, બરાબર એ જ વખતે એક બાધા આવી, કોઈ વ્યવહારિક કાર્ય આવી ગયું, કોઈક મરી ગયું, કોઈકના વિવાહ થઈ ગયા એ ત્યાં જવું પડશે, બીજું કંઈ ઘરમાં ગેસ્ટ આવી ગયા, કોઈ ને કોઈ આવી વ્યવહારિક કાર્યોની બાધા, આ મહાન પહાડ છે. પછી જે આપણા દૈનિક કાર્યો અને જે વિભિન્ન પ્રકારની આપણી જે ઈચ્છાઓ છે મેળવવા, સિદ્ધિ હાંસલ કરવા માટે, એ બધા જંગલ, કેટલું ગાઢ જંગલ છે. એક ઈચ્છા હોય તો ઠીક છે, હજારો હજારો ઈચ્છાઓ રૂપી આ ઝાડ ઉગેલા છે, એનું જંગલ, એ જંગલ આપણને રોકી દે છે વચમાં, નહીં 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 હમણાં નહીં, હમણાં આપેલા પૂરું કરી લો. પછી વાઘ. આ વાઘ શું છે? વાઘ છે જે આપણા સગાવાલા, આપણા મિત્રો જે નિંદા કરે છે, આ વાઘ છે. વાઘથી આપણે બહુ ડરીએ છીએ, ક્યાંક જોઈ જશે તો. હે, તમે શું આશ્રમ જાઓ છો? આ આશ્રમમાં જવાનો આ તમે સમય છે? અત્યારે આ જુવાનીમાં જ પૈસા કમાવાનો ટાઈમ છે. અત્યારે આ બધું આ છોડી આ શું અત્યારથી બધું ચાલ્યું? મૂર્ખતાની તો કંઈક પરિસીમા હોય? આટલા બધા મૂર્ખ તમે થઈ ગયા? કોણે બ્રેઇન વોશિંગ તમારું કર્યું છે આટલું બધું અત્યારથી આ બધું? ખાસ કરીને યુવાનોને તો વિશેષ કરીને. અને મિત્રો તો કહેશે, બીજા સગાવાલો કહેશે, ક્યાં ક્યાંક તો માતા પિતા કહે છે. માતા પિતાને તો કમસે કમ એને એન્કરેજ કરવા જોઈએ કે ભાઈ કે આ તમે સારું છે, તમે ટીવી જો છોડી, આટલી બધી ચેનલ છોડી, તમારું મન ખરાબ થાય છે એના કરતાં તમે આ ત્યાં જાઓ છો, આશ્રમ આવો, સદગ્રંથોનું અધ્યયન કરો છો. નહીં, કેટલાક છે હિરણ્યકશિપુ જેવા પિતા, જેમ હિરણ્યકશિપુ પ્રહલાદને કીધું તું ને, તું બાકી બધું કર, કૃષ્ણનું જો નામ લીધું તો તારો શિરચ્છેદ કરીશ. છેવટે પ્રહલાદે ન માન્યું. આજના જમાનામાં પ્રહલાદ જેવા છે, પિતા ના પાડે છે પણ કહે છે કે હું ભગવાન નામ લઈશ. અને હિરણ્યકશિપુ એવા પણ છે તલવાર લઈને મારવા આવે છે, અને આજે પણ નરસિંહ અવતાર થાય છે અને એનો વધ થાય છે પિતાનો. બીજી રીતે જેમ પૂરો સર્વનાશ નથી થતો, એનું બ્રેઇન વોશિંગ કરવામાં આવે છે પાછળથી, ભગવાન એની વ્યવસ્થા કરે છે. જો દીકરો બરાબર હોય, સંતાન બરાબર હોય, કેટલાય એવા કેસીસ જોયા કે જેમાં માતા પિતાની ઈચ્છા છે કે એમના સંતાન આ તરફ આવે, વળે સત્સંગમાં જાય, સદગ્રંથોનું અધ્યયન કરે, ધર્મ તરફ વળે, પણ છોકરા એકદમ સાઉથ પોલમાં. આ લોકો નોર્થ પોલ, આ સાઉથ પોલ. એને તો બસ મોટા ભાગ બાજુ મિત્રો સાથે ફરવા જવું છે, સિનેમા જોવા જવું છે, મેળામાં જવું છે, એને આમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. કેટલા મા બાપ કહી કહીને થાકી જાય, પણ એ કહેવાથી શું થાય? બીજા મિત્રોનો એટલો બધો ફોર્સ હોય, એટલી બધી, કારણ કે દરરોજ આખો દિવસ બ્રેઇન વોશિંગ થતી હોય, આખો દિવસ, દિવસ અને રાત એ બ્રેઇન વોશિંગ થતી હોય, લિટરેચર દ્વારા એવા એવા પુસ્તકો વાંચતા હોય, ટીવીમાં આખો દિવસ રાત એ જ દેખાડતા હોય કે આ બધું ખોટું છે, આ જ સાચું છે. આવું બધું બ્રેઇન વોશિંગ થવાથી એ લોકો આવતા નથી, માતા પિતાની ઈચ્છાને પૂર્ણ નથી કરતા. આ બાબ બીજું પણ છે, બાળકોની ઈચ્છા છે આ તરફ આવે, માતા પિતા કહે છે બી પ્રેક્ટિકલ, આ પ્રેક્ટિકલ થવાનો જમાનો છે, આમાં તમે આ બધું અત્યારથી કરશો ટકી નહીં શકો, આ જુવાનીમાં જ પૈસા કમાવાના છે, અત્યારે કેરિયર ડેવલપમેન્ટનો ટાઈમ છે, આમાં ટાઈમ નહીં બગાડવાનો. અને ખાસ કરીને યંગ છોકરાઓના મા બાપ તો બહુ જ ચિંતિત થઈ જાય, એક કે બે વાર ત્રણ વાર ઠીક છે, પણ જો દર અઠવાડિયે આવવાનું શરૂ કર્યું તરત જ એના ઉપર બ્રેક લગાડશે, ક્યાંક સંન્યાસી થઈ જશે તો ડર લાગી જાય. પણ એને ખબર નથી કે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ તમે કરો, કરોડો કરોડો છોકરાઓ આશ્રમમાં આવે છે, કરોડો કરોડો છોકરા આવી રીતે ધર્મનું પાલન કરે છે, એમાંથી 0.0001% પણ સાધુ બનવા નથી આવતા. એમાંથી જે કેટલાક ટકી શકે છે, કેટલાય બહુ જ ઓછા. પણ આ એક જાતનો ડર, સાયકોલોજીકલ ફિયર, જેને કારણે એ લોકો બળજબરીથી હિરણ્યકશિપુ બને છે કે નહીં ભગવાન નામ નહીં લેવાનું, તારે બીજું તું કર, તને હજી એક્સ્ટ્રા પૈસા આપું સિનેમા જોવાના, પણ ત્યાં આશ્રમ જવાનું નામ નહીં લેતો. તો આ જે વાઘ નિંદા, માતા પિતા, ભાઈ બહેન, મિત્રો, સગાવાલા,
સમાજના લોકો, પ્રતિષ્ઠિત લોકો, ક્યાંક તો શિક્ષક પોતે આજે નિંદા કરે છે કે તમે આ બરાબર ખોટું કામ કરી રહ્યા છો, તમારે કોઈ કે બ્રેઇન વોશિંગ કરી છે, આ બરાબર ઠીક નથી થતું, તમે અસલ વસ્તુને છોડી રહ્યા છો, કાલ્પનિક વસ્તુની પાછળ દોડી રહ્યા છો. એટલા માટે સાવધાન, આ વસ્તુ વારંવાર સાંભળવાથી ધીરે ધીરે ડ્રોપ ઓફ થઈ જાય છે. એટલા માટે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, બહુ જ ઓછા લોકો ટકી શકે છે. આ નિંદા સહન કરવી કોણ ટકી શકે? બહાદુર લોકો. બહાદુરીની વાત જે કહે છે, કઈ બહાદુરી છે? બહાદુરી એ બહાદુરી છે નિંદા સહન કરવાની. બાકી બધી બહાદુરી બધા પાસે હોય છે, ક્યારેક ને ક્યારેક ઘણા લોકો પાસે એવી બહાદુરી હોય છે કે કોઈ એને મારવા દોડે, એનો સામનો કરી લે, પણ નિંદાના કોઈ શબ્દ કે એના માટે, એ સહન કરવું એ ઘણા લોકો માટે અશક્ય હોય છે. એક કે બે વાર નિંદાના શબ્દ સાંભળી લે, બે કે ત્રણથી વારથી વધારે થાય પછી એને કહે છે ના ભાઈ, આના કરતાં છોડી દો, આટલા બધા લોકો જ્યારે નિંદા કરે છે, શું કરે આપણે, જરૂર છે, જવા દે. આજે નિંદા સાંભળવી, કોઈકની આલોચના સાંભળવી, ક્રિટિસિઝમ જ્યારે તમારું થાય છે, ત્યારે પણ જો તમે ટકી શકો કે ના, મેં મારા મારી વિવેક બુદ્ધિથી વિચાર કર્યો છે, બાકી બધા ભલે ઘેટાના દળમાં જતા, હું ઘેટું નહીં, હું ઘેટું નથી, હું ઘેટાના દળમાં નહીં જાઉં, કેમ? મારી વિવેક બુદ્ધિ જાગૃત થઈ ગઈ છે અને મને ખબર પડી ગઈ છે આ જ રસ્તો સાચો છે, મને ખબર પડી ગઈ છે મારા જીવનનું લક્ષ્ય આ છે અને હું છોડવાનું નથી. આ જો એકવાર આવી જાય અને ચેન્જ ઓફ એટીટ્યુડ ઓફ માઇન્ડ આવી જાય, મનનો જે એ જે આખી જોવાની જે દ્રષ્ટિ છે, દ્રષ્ટિભ્રંગી જો નવી આવી જાય, તો પછી ડ્રોપઆઉટ નહીં, ત્યાં સુધી ડ્રોપઆઉટનો ભય હોય છે, બ્રેઇન વોશિંગ થવાનો ભય હોય છે. શ્રી રામકૃષ્ણદેવ કહેતા હતા કે સૌથી પહેલાં એકડો લઈ લ્યો, પહેલાં એકડો, એના પછી તમે જેટલા શૂન્ય લગાડશો એ બધા શૂન્યની વેલ્યુ છે. આપણે શું કરીએ છીએ? પહેલાં એકડા લગાડીએ છીએ ને પછી પહેલાં શૂન્ય લગાડીએ છીએ પછી એકડો લગાડીએ છીએ, એનો કોઈ મિનિંગ નથી, કોઈ એનો અર્થ નથી. અત્યારે આપણે એમ વિચાર કરીએ છીએ આ જે કંઈ દેખાય છે સત્ય છે, અને ભગવાન એ તો કલ્પના છે, એ બ્રહ્મ એ તો કલ્પના છે, આ જે નિર્વિકલ્પ સમાધિ આજે બધી કલ્પના છે, કોણ જાણે કોણે કીધું, શું કર્યું હશે, ઠીક છે કે નહીં. તો આપણે જે કોન્ક્રીટ છે એમાં ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરીએ. આપણને કોન્ક્રીટ દેખાય છે, પાછળથી ખબર પડશે કે આ જેટલું આપણે ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, આ બધું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ એવી કંપનીમાં કર્યું જેનું દિવાળિયું ફૂંકાવવાનું છે. બસ આ એક જ વાત જો યાદ રાખી લે તો બધું ખબર પડી જાય. શેર માર્કેટમાં કેટલા બધા લોકો, તમે રાતના જાઓ, એકવાર રાતના 11 વાગે હું આવતો તો જોયું, એકદમ આખું ભરચા કેટલી બધી મોટરસાયકલ ગાડી. મેં કીધું વાત શું છે, આજે કોઈ પ્રોગ્રામ છે? ના, આ તો રોડનો પ્રોગ્રામ છે. એ ત્યાં બિલ્ડિંગમાં એ રાતના શેર માર્કેટ હોય, કેટલા લોકો પોતાની ઊંઘ છોડીને, પોતાનું કામ છોડીને, કેટલી વ્યગ્રતાપૂર્વક, કેટલી એકાગ્રતાપૂર્વક આ કામ કરે છે. શું? શેર માર્કેટનું. કેમ? કારણ કે એમાં એમને કોન્ક્રીટ લાભ દેખાય છે. એક જ વાત છે, આપણે જ્યારે આપણું ટાઈમ મેનેજમેન્ટ કરીએ છીએ, ટાઈમનું બજેટિંગ કરીએ છીએ, ત્યારે આપણે ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે અત્યારે રાજી એટલા માટે નથી, કારણ કે આપણને ખબર નથી, કંપનીની કોઈ ગતાગમ નથી. આજકાલ તો નવા ન્યૂઝપેપર, ડેઇલી ન્યૂઝપેપર નીકળે છે કે જે તમને આપી દે ન્યૂઝ કે કઈ કંપનીમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, લેટેસ્ટ શેરના માર્કેટના રેટ એના દેવા માટે થઈને ન્યૂઝપેપર, ડેઇલી ન્યૂઝપેપર નીકળી ગયા છે. એટલું ઇકોનોમિક ડેવલપમેન્ટ અત્યારે થઈ રહ્યું છે ને, એટલું આ ગ્લોબલાઇઝેશન કારણે એટલા બધા એ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો કેટલા બધા લોકો પાગલની જેમ, પાગલ એટલે તમે ખરેખર, તમને તો એમ લાગે કે જો પહેલી વાર તમને જુઓ તો તમને એમ લાગે છે કે પાગલ થઈ ગયા છે. ત્યાં મેં જે વાત કરી હતી, અહીંયા મારી પોસ્ટિંગ થઈ એની પહેલાં હું કલકત્તામાં મારી પોસ્ટિંગ હતી બેલુર મઠમાં, અને મારે પ્રોપર્ટી જોવાનું, મારો ડિપાર્ટમેન્ટ હતું ઇસ્ટેટ ડિપાર્ટમેન્ટ, અને મારે એક 16 ઇન્ડિયા એક્સચેન્જ પ્લેસ, અમારી આખી બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગનું ભાડું વસૂલ કરવાનું, આવું એક વિચિત્ર કામ મારે હતું. અને એ 16 ઇન્ડિયા એક્સચેન્જ પ્લેસમાં મોટાભાગના ભાડું હતું, કોઈનું 15 રૂપિયા ભાડું, કોઈ 40 રૂપિયા ભાડું, 30 રૂપિયા ભાડું, એ 40 વર્ષથી છે. મોટાભાગના લોકો આ શેર બ્રોકર્સ છે, અને તમે ત્યાં જાતા હો, બધાએ એક બે બે ટેલિફોન લઈને એટલા જોર જોરથી રાડો પાડતા હોય, અને નીચે બધા ઊભા હોય, જોર જોરથી રાડો પડતા હોય, આપણને ખબર નહીં પડે, અંકો બોલતા હોય, કંઈ ખબર જ ન પડે કે શું કહે છે. આપણે એમ લાગે ગાંડા છે, પણ ના, એના માટે એ જ સત્ય છે. એક્સાઇટેડ થઈ ગયા હોય, આટલો ભાવ, આમ આમ કરે,
जोर जोर थी पुकारे, आ आटलो भाव, आटलो भाव, आ शेर ना भाव बोले। आज शेर मार्केट आपने जो एक्सपर्ट थी जाए शेर मार्केट में कि कई कंपनी में आप पैसा रोकवाना तो बस बेड़ो पार, तो आप रीच बनी जस। घना अत्यार एक्सपर्ट ए लोग जाने कई कंपनी डेवलप थी रही है, आखो एनी पास डिटेल्स हो, कई कंपनी इंडस्ट्रियलाइजेशन सारा है, कई कंपनी में शू इन्वेस्टमेंट थो, तो कई कंपनी शेर आगना है, बधु ने खबर है, तो ये तमने एडवाइस करते, कंसल्टन्स सर्विस तमने आपसे, आ कंपनी में तमे शेर रोको तमने खूब सरस रिटर्न मळशे, अने आ कंपनी में मुकता नहीं, गमे त्यारे डूबी सके छे आ कंपनी, सावधान रहेजो। एवी ज रीते ज्यारे आपणे खबर पड़शे कि आपणे जे टाइम इन्वेस्टमेंट आजे करी रह्या छीए जे कंपनी में, ए बधी कंपनीओ दिवाळू फूकवानुं छे बस, तो पछी काई वांधो नथी। અત્યારે આપણે શું કહે છે, મારે કેરિયર ડેવલપમેન્ટ કરવું છે, કેરિયર ડેવલપમેન્ટ તો શું, આ સરસમાં સરસ ભણી, પછી ભણીને શું, ગોલ્ડ મેડલ, એનાથી વધારે તો કંઈ નહીં, મેક્સિમમ તમે શું પ્રાપ્ત કરશો, ગોલ્ડ મેડલ, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું, પછી ગોલ્ડ મેડલ અને એની સાથેનું સર્ટિફિકેટ આવે છે યુનિવર્સિટીનું, એ પણ પ્રાપ્ત કર્યું, પછી શું, જે દિવસે અગ્નિ સંસ્કાર કરવામાં આવશે એની સાથે સાથે આ સર્ટિફિકેટને બાળી નાખવામાં આવશે। कंपनी दिवाळी फूकाई गई, लो दिवस रात मेहनत करी आ कंपनी माटे, आ कंपनी में टाइम इन्वेस्टमेंट केटलो कर्यो, 24 कलाक में 18 कलाक रात ना सूता नहीं, चा बे त्रण वार पीने, अने 5 मिनिट माटे स्वामीजी कीधु तो 5 मिनिट स्वामीजी चोपड़ी वाचे नहीं, अत्यारे टाइम नहीं, ई कंपनी बेकार छे, हूँ आ सारी कंपनी में हूँ इन्वेस्टमेंट राखीश, मारो टाइम मेक्सिमम टाइम आ कंपनी में नाखीश, ई कंपनी डूबी गई। चोक्कस जेनू दिवाळू फूकवानू छे एवी कंपनी में आपणे टाइमनो इन्वेस्टमेंट कर्यो, જે કંપની ડૂબવાની જ છે એ સર્ટિફિકેટ સાથે નહીં જાય, એ સર્ટિફિકેટ મેળવવા માટે મેક્સિમમ ટાઈમ આપી દીધો જુવાનીનો। બીજી એના પછી બીજી મોટી કંપની, આ તો એક છે એજ્યુકેશનની કંપની, કેરિયર ડેવલપમેન્ટની કંપની ડૂબી ગઈ, પછી હજી પૈસા કમાવાની કંપની, આ બીજી કંપની ખૂબ પૈસા કમાણા, બિઝનેસની ઘણી બ્રાન્ચીસ ખોલી, નવી નવી બ્રાન્ચીસ ખોલી, ફોરેનમાં બ્રાન્ચીસ ખોલી, કરોડો રૂપિયા સ્વિસ બેંકમાં પણ નાણાં ભેગા કર્યા, ઇન્ડિયાની ઘણી બેંકમાં નાણાં ભેગા કર્યા, સોના ચાંદી જવેરાત ઘણા ભેગા કર્યા, ફિક્સ ડિપોઝિટમાં રાખ્યા, ઘણા એના નામે જુદા જુદા નામે રાખ્યા, પણ અફસોસની વાત, જ્યારે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા આ દેહના, ત્યારે ફિક્સ ડિપોઝિટની ચાવી સાથે ન લઈ જઈ શક્યા, બધું ફિક્સ ડિપોઝિટ અહીંયા જઈને રહી ગયું, અને કેટલા કેટલા મલ્ટી સ્ટોરીડ બિલ્ડિંગ બનાવી હતી સ્પેશિયલ, ક્યાં ક્યાંથી પથ્થર, આરસપણના પહાડ, આરસપણના પથ્થર લાવ્યા હતા, અને ક્યાં ક્યાંથી ફર્નિચર એકઠું કર્યું હતું, ફ્રાન્સમાંથી ફર્નિચર, લંડનમાંથી ફર્નિચર લાવીને એને ડેકોરેશન કર્યું હતું, એ બિલ્ડિંગનો એક હિસ્સો પણ સાથે ન ગયો, કેટલું બધું આ ધંધામાં આટલા બધા રૂપિયા એકઠા કરતા, જેટલી બ્રાન્ચીસ એમાંની એક પણ બ્રાન્ચ ન ગઈ, નવી નવી ગાડીઓના માટે તો બધું કરાયું હતું, નવી ગાડી આવી પણ ગઈ હતી, પણ એ ગાડીમાં બેસીને ન જઈ શકે, ગાડી આવીને રહી ગઈ, તમે જઈ વયા ગયા, ઉપડી ગયા। મુખ્ય વાત છે, એકવાર જો આપણને ખબર પડી જાય કે આ જેટલું આપણું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે 24 કલાકનું, એ 24 કલાકનું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ આપણે જે કરી રહ્યા છીએ એ બધું એવી કંપનીમાં આપણે કરી રહ્યા છીએ જે બધી કંપની દિવાળું ફૂંકવાની છે એક દિવસે, આજ અથવા કાલે, અને મુખ્ય વાત તો છે કે આપણને ખબર નથી ક્યારે દિવાળું ફૂંકશે, આજે ફૂંકી શકે છે। પરીક્ષિતને તો કમસે કમ ખબર હતી કે આ કંપની દિવાળું 7 દિવસ પછી ફૂંકશે, આપણને એ ગેરંટી નથી, નો ગેરંટી। એનું જીવન એટલા માટે બદલાઈ ગયું કે એને ખબર પડી ગઈ કે તક્ષક નાગ 7 દિવસમાં મને કરડવાનો છે। શ્રીમદ ભાગવતની વાર્તા બધાને ખબર છે, કેવી રીતે જાય છે પરીક્ષિત રાજા જંગલમાં શિકાર કરવા, અને ત્યાં એકલો પડી જાય છે, અને પછી એ ઋષિમુનિના આશ્રમમાં જાય છે, તરસ લાગી હોય છે અને એ પાણી માગે છે, પણ મુનિ તો ત્યારે સમાધિની અવસ્થામાં હતા, એ સાંભળતા નથી, અને પરીક્ષિત ત્યારે ક્રોધિત થઈ જાય છે, અને ક્રોધમાં પોતાનું ભાન ભૂલી જાય છે કે હું શું કરી રહ્યો છું। એ બ્રાહ્મણોને એટલો બધો માન આપતા હતા, એટલા મહાન એ રાજા, પણ ગમે એટલી મહાન વ્યક્તિ હોય, જ્યારે ચંડાળ રૂપી, ક્રોધરૂપી ચંડાળ જ્યારે સવાર થાય બસ, ત્યારે એ વ્યક્તિ ખતમ થઈ જાય છે, અને એ ક્રોધના આવેશમાં એને શ્રાપ, એને શું કર્યું, એક સાપ હતો મરેલો, એ સાપ એને ગળે વીંટાળી દીધો। જોઈએ તો આની સમાધિ ભંગ થાય છે કે, તો પણ સમાધિ ભંગ ન થઈ ગઈ,
એટલે પછી ત્યાંથી ચાલ્યો ગયો. અને એનો દીકરો આવે છે શૃંગી ઋષિ, એનો દીકરો આવીને જુએ છે કે આવી રીતે પિતાજીના ગળામાં સાપ છે, મરેલો સાપ વિટાયેલો છે. અને તરતો તરત શ્રાપ આપે છે કે જેણે પણ આવી રીતે કર્યું હશે 7 દિવસની અંદર એને તક્ષક નાક કરડશે, એ અભિશાપ આપે છે. જ્યારે આ સમાધિમાંથી ઉતર્યા નીચે, ત્યારે મુનિને ખબર પડી મારા દીકરાએ આવું કર્યું છે. દીકરાને ખૂબ ભેટા, તે આવું કર્યું, ક્રોધમાંથી આવું કર્યું. ક્રોધથી ક્યારેય ચલાયમાન થશો નહીં. ક્રોધમાં જે કંઈ ડિસિઝન લેવાય છે બધા રોંગ ડિસિઝન. ક્રોધમાં કોઈ ડિસિઝન નહીં લેવાનો. તે જરાક શાંતિપૂર્વક વિચાર કર્યો, જ્યારે તારો ક્રોધ, તને ક્રોધ આવ્યો, મને મારી આવી ખરાબ અવસ્થા જોઈને તને ક્રોધ આવ્યો. ક્રોધ આવવો સ્વાભાવિક છે, પોતાના પિતાનું અપમાન થયું. પણ ક્રોધની વખતે ડિસિઝન નહીં લેવાનું, ક્રોધની વખતે અભિશાપ નહીં દેવાનો. શાંતિથી વિચાર કરવાનો કે આનું ઇમ્પ્લિકેશન શું થશે હું અભિશાપ દઈશ તો, એ આપણે કરતા નથી. મોટા ભાગની આપણી જે મુશ્કેલ છે, ક્રોધમાં જ્યારે આવીએ છીએ ત્યારે આપણે ભાન ભૂલી જઈએ છીએ. જેટલા ભાગના, મોટા ભાગના જેટલા મર્ડર્સ થયા છે, મોટા ભાગના પાપ થયા છે, મોટા ભાગના દુનિયામાં જેટલા ખરાબમાં ખરાબ કામ થયા, બધા ક્રોધના આવેશમાં થયા છે. એવું નથી કે માણસો ખરાબ હતા, ક્રોધના આવેશમાં થઈ ગયું. અને એટલે શ્રી રામકૃષ્ણદેવ કહેતા હતા ક્રોધના આવેશમાં કોઈ ડિસિઝન નહીં લેવાનું. સ્વામી નિરંજનાનંદજી એક વખત જઈ રહ્યા હતા નદી, ગંગા નદી પાર કરી રહ્યા હતા, અને ત્યારે કેટલાક લોકોએ રામકૃષ્ણદેવ વિશે ખૂબ ટીકા નિંદા કરવાની શરૂ કરી દીધું. નિરંજનાનંદ મહારાજ તો એકદમ પહેલવાન હતા, જોરદાર પહેલવાન, લાંબા ચોળ જોરદાર શરીર હતું એમનું, લાંબુ પોળું શરીર હતું. બસ એકદમ ઊભા થઈ ગયા અને નાવને હલાવવા માંડી ગયા, જેટલા પેસેન્જર બધાને હમણાં ડૂબાડી દેશે, તમે લોકો મારા ગુરુદેવનું આવું અપમાન કરો છો, હમણાં જ ડૂબાડી દેશે. નાવને જોરથી હલાવા માંડી ગયા. અને પછી તો બધાએ સમજો કે આ તો ભાઈ માણસ જોરદાર છે, બધાને પ્રાજ્ઞાના નામને માફ કરો, મને માફ કરો. તો નાવ ડૂબતા ડૂબતા બચી ગઈ. આ વાત જ્યારે નિરંજન મહારાજે કીધું શેખીપૂર્વક, જો મેં આવી રીતે કર્યું તો એવી નાવ હલાવી એકદમ ડૂબવા માંડી કે તે બધાએ મને પ્રણામ કર્યા, તમારા વિશે નિંદા કરતા હતા. રામકૃષ્ણદેવ શું કીધું ઉલટાને વૈઢા એને, અરે લોકો તો, લોકોને મોઢે કંઈ ગણું બંધાય છે, એ લોકો તો બોલશે જેવું બોલ હોય બોલશે, એના માટે થઈને આવું કરવાનું હોય? જરાક વિચારીને જો, કોઈ પણ કામ કર્યા પહેલા જ્યારે ક્રોધરૂપી ચાંડાળ સરવાર થઈ હોય માથા ઉપર હોય ત્યારે કોઈ કામ નહીં કરવાનું. વિચાર કરીને જો ખરેખર તો નાવ ડૂબી ગઈ હોત, આટલા લોકો મરી ગયા હોત, તો તારા ગુરુ અને બધાને ખબર પડી હોત કે આવી રીતે રામકૃષ્ણદેવની નિંદા કરતા તે બધાને આને ડૂબાડી દીધા, તેમાં રામકૃષ્ણદેવનું નામ સુનામ થાત કે નિંદા થાત? તો તે નિંદાથી બચવા માટે વધારે નિંદા કરવાતો હતો કે મારું સારું કામ કરતો હતો, ખરાબ કામ કરતો હતો? વિચાર કર ઇમ્પ્લિકેશન શું છે એનું, ખરેખર જો ડૂબી ગઈ હોત તો નાવ. એટલા માટે ક્રોધના આવેશમાં ક્યારેય નહીં કરવાનું, ક્રોધ મહાચંડાળ છે. બાકી યોગાનંદજી મારે પાછું ઊંધું આપ્યું. શ્રી રામકૃષ્ણ એટલે અદ્ભુત ગુરુ, અદ્ભુત શિક્ષક, જેને જેવી રીતે શિક્ષણ આપવું એવી રીતે આપ્યું. નિરંજનાનંદજી મહારાજ ખૂબ ક્રોધી સ્વભાવના હતા, પહેલવાન હતા અને ખૂબ એ હતા, તેમને આવી રીતે શિક્ષણ આપ્યું કે ના શાંત રહેવાનું. યોગાનંદજી એકદમ નરમ પ્રકૃતિના હતા, બહુ જ નરમ પ્રકૃતિના. એકવાર આવી જ રીતે ગંગામાં જઈ રહ્યા હતા, ગંગા પાર કરી રહ્યા નાવમાં બેસીને, અને ત્યાં બીજા લોકોએ નિંદા શરૂ કરી દીધી, હા તમારા પરમહંસ તો જોયા બહુ છે, આમ છે તેમ છે, ઘણું બધું કીધું. યોગાનંદજી મહારાજ મનમાં જપ કરતા રહ્યા, બિચારા લોકો શું છે, કહેવા દે કહેવા દે. આવીને પછી રામકૃષ્ણદેવે કીધું આવી રીતે હું આવતો હતો કે આ લોકો તમારી નિંદા કરતા હતા, પણ હું તો કાંઈ બોલ્યો નહીં. હે, મારી નિંદા કરીને તું કાંઈ બોલ્યો નહીં? ખબર છે આપણા શાસ્ત્રોમાં કીધું છે કે ગુરુની નિંદા સાંભળવી નહીં, કાં તો એનો ત્યારે ને ત્યારે પરિત્યાગ કરો, અને ત્યાં અને કાં એનું માથું ધડથી અલગ કરવું, અને તે બેમાંથી કાંઈ ન કર્યું અને ગુરુની નિંદા સાંભળી લીધી. આશ્ચર્યની વાત, આ બે વિચિત્ર પ્રકારના, વિરુદ્ધ પ્રકારના છે. કહેવાનો અર્થ એ છે કે ગુરુ નિંદા થાય ત્યારે એનો પ્રતિકાર કરવો જોઈએ કે નહીં, એ ક્યારે નક્કી થશે, એ સિચ્યુએશન પ્રમાણે નક્કી થશે. ત્યારે એવી જાતની પરિસ્થિતિ હતી કે જ્યારે ત્યારે તમને સમજાવવાની વાત હતી કે ભાઈ સમજાવી દેવાનું, ક્રોધમાં આવવાનું નહોતું કીધું રામકૃષ્ણદેવે, પણ કીધું હતું કાં તો તમે પરિત્યાગ કરી દો અને કાં પછી એને પ્રતિકાર કરો. પણ પ્રતિકાર એટલે એવું પ્રતિકાર નહીં કે નાવને ડૂબાડી દેવાની અને વધારે નિંદા થાય એવું કરવાનું. એટલે આની અંદર સૂક્ષ્મ દ્રષ્ટિથી આપણે જોવાનું છે. કહેવાનો અર્થ એ છે કે વ્યવહારિક તો બનવાનું, બી પ્રેક્ટિકલ, પણ સાથે સાથે આપણે ક્રોધના આવેશમાં કોઈ ડિસિઝન ન લેવું જોઈએ. ક્રોધ ચાંડાળ છે. એટલે વાર્તા આવે છે ગંગા નદીને, એ નદીને કાંઠે સાધુ બેઠા છે અને ધ્યાન કરી રહ્યા છે, ધ્યાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને ત્યાં તો એક માણસ ગયો
नावा माटे नाही धोईने बहार आव्यो, बहार आव्यो ने त्यांथी जवा माँड्यो। हवे आ तो त्यां बाजूमां ज बैठा छे एटले एमनो जे ए जे टुवाल हतो एनो छेड़ो आने स्पर्श करी दीधो आ साधु ने। एटले साधु बावा तो एकदम उकड़ी गया, एकदम पित्तो गयो, आसमान में चढ़ी गयो एमनो पारो, जोर थी वढवा मंडी गया। अरे दुष्ट, तने खबर नथी नीच जाति नो थईने तू आवुं बधुं करे छे? हमणां जे तारी सामे मैं स्नान कर्युं અને તે મને આવી રીતે મને અભડાવી દીધો, હવે આટલી કડકડતી ઠંડીમાં મારે ફરી પાછું સ્નાન કરવું પડશે? હિમાલયની વાત છે તો વિચાર કરો, હિમાલયમાં મસ્તી ઠંડી એટલી, એમાં પછી ગંગા ઠંડુ બરફ જેવું પાણી, એમાં સ્નાન કરીને માંડ બેઠા હોય, એમાં પછી બીજી વાર સ્નાન કરવું પડે એટલે થોડું દુઃખ તો થાય જ। ખૂબ જોર જોરથી ઉકળ્યા, ખૂબ જોરથી ઉકળ્યા, અને પછી ગાળો દેતા 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 ગયા, સ્નાન કર્યું, સ્નાન કરીને પાછું ધ્યાન કરવા બેઠા। આ ધ્યાન કરવા બેઠા ત્યારે ઓલો જે માણસ હતો જે નીચ જાતિનો હતો એ પાછો ગયો સ્નાન કરવા માટે। એટલે કે તું શું કરવા સ્નાન કરવા જાય છે બીજો? હું તો ઉચ્ચ જાતિનો છું, બ્રાહ્મણ છું, તું નીચ જાતિનો છે, તને અડવાથી હું અબળાઈ જાઉં એટલે હું બીજી વાર સ્નાન કરું, પણ તું શું કરે બીજી વાર સ્નાન કરે? તારે બીજી વાર સ્નાન કરવાની જરૂર નથી આટલી ઠંડીમાં। તો કે ના, મારે કરવું પડશે, કે હું અબળાઈ ગયો। તું અબળાઈ ગયો મારાથી? હા, કેમ? કે તમારા ઉપર ક્રોધરૂપી ચાંડાળ સવાર થયો છે, ક્રોધ એ ચાંડાળને મેં સ્પર્શ કર્યો છે। તરત જ પારો ઓછો થઈ ગયો। હા, વાત તો સાચી છે, ક્રોધ ચાંડાળ છે, આ તો જન્મથી ચાંડાળ છે, અને હું તો સ્વભાવથી ચાંડાળ છું, ચાંડાળ રૂપી ક્રોધ મારામાં આવેશ થઈ ગયો તો હું પણ અછૂત છું, એટલે વાત સાચી છે। એટલે ક્રોધને એને શિક્ષા મળી। વાત એ તો કહેવાનો અર્થ એ, શ્રી રામકૃષ્ણ કહે છે કે ક્રોધરૂપી ચાંડાળથી સાવધાન રહેવાનું, આ ડિસિશન મેકિંગ, બંનેના ડિસિશન રોંગ થઈ ગયા। પરીક્ષિતે ક્રોધમાં આવીને નિર્ણય કરી લીધો કે ના, આ જાણી કરીને મારું અપમાન કરી રહ્યા છે, અને એવું ઢોંગ કરી રહ્યા છે જાણે બહુ સમાધિમાં છું, અચ્છા મજા ચાખાડું છું, મરેલો સાપ વિચારી દીધો, આ એની ભૂલ હતી। બીજી ભૂલ આણે કરી, ઋષિના પુત્રે, કે એને જોયું નહીં, વિચાર્યું નહીં કે શું છે શું નહીં, તરતો તરસ એવો સાપ આપી દીધો કે મહાન રાજા પરીક્ષિત, જેને કારણે આખી રાજધાનીમાં સુખ અને શાંતિ હતા, એના પિતાએ કહ્યું તે શું કર્યું ખબર છે? આટલો મહાન રાજા આજ સુધી પૃથ્વીમાં કોઈને નથી મળ્યો, આપણું રાજમાં બધા લોકો સુખ શાંતિમાં હતા, એ રાજા મરી જશે પછી આ કેટલું બધું આ દેશમાં અમન ચમન બધા નષ્ટ થઈ જશે, આનો બધા એનો જવાબદાર તું બનીશ, કેટલું ખોટું કામ કર્યું, કોઈ દિવસ ક્રોધમાં હવે કરું નહીં। પણ શું થાય, શ્રાપ દીધો એ તો ફળશે જ। એટલે જ્યારે પરીક્ષિતને ખબર પડી, પરીક્ષિતને પહેલેથી પસ્તાવો થતો તો આવી રીતે મેં બ્રાહ્મણનું અપમાન કર્યું, બરાબર ન કર્યું, ભૂખ અને તૃષાને કારણે એવું થઈ ગયું હતું, પણ એ બરાબર ન કર્યું, પસ્તાવો થતો હતો, ત્યાં ખબર પડ્યા બસ કે આવી રીતે તક્ષક નાગ કરડવાનો છે। તરતો તરત એમણે શું કર્યું, રાજમહેલ છોડી દીધો, નદીને કાંઠે આવ્યા અને ત્યાં ઝાડ નીચે બેસી અને ધ્યાનમાં બેસી ગયા 7 દિવસ માટે, 7 જ દિવસ છે, 7 દિવસની અંદર, અને ત્યાં દૈવ યોગે, આ જ શબ્દ છે દૈવ યોગે, અચાનક શુકમુનિ આવી જાય છે। આ જે વાત રામચરિતમાનસ જે વાત કરે છે એ જ વાત કહે છે કે આપણા દરેકે દરેક સમસ્યાનું મૂળ એક જ છે, જ્યાં સુધી આપણને વિવેક બુદ્ધિ દ્વારા ખબર નથી પડતી આપણા જીવનનો ઉદ્દેશ શું છે, ત્યાં સુધી આપણને ટાઈમ કોઈ દિવસ મળશે નહીં, આવી બધી પ્રવૃત્તિ માટે, એકાગ્રતા ધ્યાન માટે કોઈ દિવસ ટાઈમ નહીં મળે, સદગ્રંથના અધ્યયન માટે કોઈ દિવસ ટાઈમ ન મળે, જ્યાં સુધી આપણને ખબર નથી પડી આપણા જીવનનો ઉદ્દેશ શું છે। આપણા જીવનનો ઉદ્દેશ શું છે ક્યારે ખબર પડશે? જ્યારે વિવેક બુદ્ધિ જાગૃત થશે, અને વિવેક બુદ્ધિ ક્યારે જાગૃત થાય? બિનુ સત્સંગ વિવેક ન હોય, રામચરિત માનસ કહે છે સત્સંગ વગર વિવેક બુદ્ધિ જાગૃત ન થાય। પણ આગળનો સેન્ટેન્સ છે, રામ કૃપા બિન સુલભ ન સોઈ, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિન સુલભ ન સોઈ, સત્સંગ વગર વિવેક બુદ્ધિ નહીં આવે, અને વિવેક અને સત્સંગ ક્યારે મળશે? જ્યારે ભગવાનની કૃપા થશે। કેટલા બધા લોકો પ્રયત્ન કરે છે આ વિવેક બુદ્ધિ મેળવવા માટે, સત્સંગ મેળવવા માટે, નથી કરી શકતા, કાંઈ ને કંઈ વ્યવધાન આવે છે, નથી આવી શકતા। કેટલાય લોકો કહે છે અમારી ઈચ્છા હતી કે અમે શનિવારના આવીએ, પણ આવી રીતે વ્યવધાન આવી ગયું, કેમ? બિનુ કૃપા બિન રામ કૃપા બિન સુલભ નો સોઈ, એ જ્યાં સુધી રામની કૃપા નહીં થાય ત્યાં સુધી આ સત્સંગ નહીં થાય। એટલે વી શુડ કન્સિડર અવર સેલ્ફ વેરી વેરી ફોર્ચ્યુનેટ, આપણે પોતાને અત્યંત ભાગ્યશાળી માનવું જોઈએ કે એક, આપણને સત્સંગ કરવાની ઈચ્છા થઈ છે, અને બીજું, આ ઈચ્છાને આપણે એક્ઝિક્યુટ કરવામાં સફળ થઈ શકી રહ્યા છે। ઘણા લોકો સફળ નથી થતા, સદિચ્છા તો છે એ લોકોને પણ કે અમે સત્સંગ કરીએ, અમે સદગ્રંથોનો અધ્યયન કરીએ, અમે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરીએ, પણ ગમે તે રીતે કોઈ ને કોઈ વ્યવધાન આવે છે, કાં તો સંસારીઓ, બાકી બધાના સંસારી લોકો ખૂબ ટીકા કરે, નિંદા કરે, એ લોકોને ઉતારી પાડે, વારંવાર એ લોકોને આવી રીતે મજાક ઉડાવે, એને કારણે હોય કે વ્યવહારિક કાર્યો આવી જાય, ગમે તે કારણે
ए आ सत्संग में आवी नहीं सकता, एकाग्रता ध्यान अभ्यास नहीं कर सकता। तो जे बात करी मनुष्याणाम सहस्रेषु कश्चित यतति सिद्धये, हजारों में एकाद मानस ने ज आवी जातनी थाय छे प्रवृत्ति थाय छे कि हूँ आवी रीते सिद्ध बनू। सिद्धि मेळवा माटे हजारों लोग जाए, पण सिद्ध बनवा माटे गमे त्यां तमे जाओ, सत्संग में मंदिरों में जाओ, आटली बधी भीड़ थाय छे, पण त्यां तमने अंदर अंदर खाने तमे जोशो तो खरेखर सिद्ध बनवा माटे नथी, भगवान ने मेळवा माटे नथी, भगवान पासे थी मेळवा माटे लोको कंईक भगवान पासे कंईक मेळवा माटे जाय छे। खरेखर भगवान ने मेळवा माटे, खरेखर एकाग्रता ध्यान अभ्यास में आगळ वधवा माटे थईने, खरेखर पोताना जीवन में आध्यात्मिक विकास करवा माटे थईने बहुज ओछा लोको जाय छे। अने त्यारे आपणे शुं कहीए छीए, बहुज ओछा लोको माटे छे तो पछी मारा माटे नथी। तो अमारा सीनियर स्वामीजी तक कहता था, इट इज ओनली फॉर ए चूजन फ्यू, अने नेक्स्ट सेंटेंस एंड यू आर वन ऑफ दोज चूजन फ्यू, ए याद राखवानुं, नहीं तो आपणने फरी ट्रम्प कार्ड पड़ी जशे। आपणे एम ज्यारे लागे आ हजारों में एकाद ज माणस आ एकाग्र ध्यान नो अभ्यास करी सके, भगवान ने मेळवानो प्रयत्न करी सके, अने स्पिरिच्युअल लाइफ इज ओनली फॉर ए चूजन फ्यू, जो थोड़ाक ज माटे छे एटले मारा माटे नथी तरत ज, तो पछी हवे हूँ बधु मूकीने जेवो होते हो थई जाऊं। एटला माटे नेक्स्ट सेंटेंस कीधुं, इट इज ओनली फॉर ए चूजन फ्यू एंड यू आर वन ऑफ दोज चूजन फ्यू, ए याद राखवानुं। केम? जे व्यक्ति अहींया आवी छे ए पुरावो छे के तमे यू आर चूजन फ्यू। करोड़ों करोड़ों लोग माथी एका थोड़ा केटला लोग आवे छे, परसेंटेज तमे जुओ केटला लोग आवे छे एवी जग्याए के ज्यां तमने सौथी पहेला ज बतावामां आवशे तमे प्रार्थना केवी करो, लौकिक प्रार्थना नहीं करो, हे भगवान मारू मकान बनी जाए, मारी मल्टी स्टोरी बिल्डिंग बनी जाए, मारो बिजनेस वधी जाए, एवी जातनी प्रार्थना करवानी ना पाड़वामां आवे एवी जग्याए, अने फक्त एकाग्र ध्यानी सूकी सूकी बातों, ड्राई टॉक्स, ओनली ड्राई टॉक्स, एकाग्र ध्यानी कोई मरी मसालो नथी, कोई जातनो आमां मसालो नथी, कोई जातनी भेड़सेड़ नथी के भाई तमने कई कहीं साथ न तो छप्पन भोगनो प्रसाद छे, कोई जातनो एक्स्ट्रा अट्रेक्शन नथी। ते अमेरिका में स्वामीजी अमारा आया था, एटला बधा ए लोको प्रयत्न कर्या छे, चर्चो खाली थई रह्या छे, चर्चो ने लोको वेचाण करे छे, केटली चर्चो मोटी होटल में परिवर्तित थई रही छे त्या अमेरिका में, एकदम नथी ए लोको, केटला बधा प्रयत्न कर्या रविवार ना के भाई तमे लोको बाकी छ दिवस तमे जे करवू ए करो, पण रविवार ने एक कलाक तो आवो, नथी आवू, नथी आवू। एटले